વેલકમ ટુ માય ચેનલ હવે આપણે જોઈશું મેકેનિકલ સીલ પાર્ટ્સ ઓફ મેકેનિકલ સીલ આ રોટેટિંગ ફેઝ છે ટેફલોન બેલો રોટેટિંગ ફેઝ મલ્ટી સ્પ્રિંગ છે અને એસએસ ત્રણસો સોળનું લોકેટિંગ મટિરિયલ છે ઉપરનું ટેફલોન બેલો છે ટેફલોન બેલો કહેવામાં આવે છે જીએફટી એસએફટી અને સીએફટી ગ્લાસ ફિલેડ પીટીએફી કાર્બન ફિલેટ પીટીએફી અને સિલિક ફિલેડ પીટીએફી આ ત્રણ મટિરિયલમાં આવે છે હવે આજ જે આપણું મટિરિયલ છે તે રોટરી યુનિટ જીએફટી છે ગ્લાસ ફિલેડ પીટીએફી હવે જોઈશું આપણે સ્ટેશનરી ફેસ આ સ્ટેશનરી ફેસ સ્ટેશનરી ફેસનું મટિરિયલ છે સિરામિક હવે જે આ સ્ટેશનરી ફેસ છે એના પર બે પેકિંગ આવે પેકિંગ છે ટેફલોનના પેકિંગ છે એ બે આગળ અને પાછળ બે પેકિંગ મૂકવામાં આવે છે એટલે લીકેજ ન થાય એટલા માટે અને એને બે પેકિંગ આગળ પાછળ મૂકીને લોકેટિંગ થી લોક કરવામાં આવે છે લોકેટિંગ ફ્લેન્જ જે આપણે લોક કરવામાં એને જે ટેફલોન બિલોની સાઇડ છે ને ટેફલોન બિલોની સાઈડ કચ્છમાં રાખવામાં આવે છે હવે આપણે આગળ જોઈશું લોકેટિંગ માં ટેફલોન બિલો કઈ રીતે ફિટ કરવાનો છે ટેફલોન લોકેટિંગ ફ્લેન્જ જે છે એની આગળની સાઈડ અને પાછળની સાઈડ જે ગેપ છે એની ટી અલગ અલગ હોય છે ટેફલોન બિલોમાં રોંગ સાઈડ ફિટિંગ થઈ જશે તો ટેફલોન બિલો ડેમેજ થશે આ જે સ્લીવ છે સ્લીવ મટિરિયલ છે વાઇટ સિરામિક સ્લીવ આ જે આપણી મેઇન સીલ છે એની સાઇઝ છે વન પોઈન્ટ વન ટુ ફાઇવ ઇંચ હવે જોઈશું લોકેટિંગ ફ્લેન્જ આ જે લોકેટિંગ ફ્લેન્જ છે એ આપણી સ્ટેશનરી ફેઝને લોક કરે છે સ્ટેશનરી ફેસ લોક કરવામાં ટેફલોન બેલો જે લોકેટિંગ ફ્લેન્જની સાઇઝ ઊંધી લોક કરી દીધી તો એ ટેફલોન બેલો પર ડેમેજ થશે સ્લીવમાં ટેફલોન બેલો ફિટિંગ કરેલ છે હવે આપણે ટ્રાયલ લઈશું ચેક કરીશું આ સાઈડ જે આપણે ફિટિંગ કરશું ને આ સાઈડ તે ગેપ સાઈડ પર બરાબર આવે છે આ ફિટિંગ ઓકે છે ટેફલોન બેલો અને લોકેટિંગ ફ્લેન્સ બંને ચેક કરી લેવી કે ઓકે આવે છે કે નહીં લોકેટિંગ ફ્લેન્સ ફિટિંગ કરવામાં આ ખાસ ધ્યાન રાખવાનું છે આ લોકેટિંગ ફ્લેન્સ ફિટિંગ કરશો આ ટાઈપનું તો એ ગેપ બહુ ઓછી મળશે આમાં આ જે ગેપ બહુ નાની છે એટલે ગેપ મળે નહીં હવે આ ટેફલોન બેલો છે અને લોકેટિંગ ફ્લેન્સ ઘર્ષણ થશે ઘસાઈને ડેમેજ થઈ જશે એ ખાસ ધ્યાન રાખવું પડશે તમારે કંઈ પણ ખબર ના પડે તો કમેન્ટ કરજો થેન્ક યુ